દોસ્તો, એક સરપંચ શ્રીને કામ શું કરવાનું હોય એ જરા જોઈ લો આ વિડીયોમાં. દોસ્તો, આજે વાત કરવી છે એક એવા ગામના યુવા સરપંચની કે જેણે પોતાની કુનેહ અને કૌશલ્યથી પોતાના ગામને બનાવ્યું છે વિદેશ જેવું સુવિધાઓથી સજ્જ. તમે હાલમાં જે ગામના દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગામ છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું આદર્શ ગામ એવું જમનાવડ. જી હા, સારા રસ્તા, વીજળી, પાણીથી લઈ એવી તમામ સુવિધાઓ આ ગામમાં છે કે જે મોટા મોટા સિટીઓમાં પણ નથી હોતી. અને આ થવા પાછળનું એકમાત્ર કારણ છે આ ગામના યુવા સરપંચ એવા હિતેશભાઈ વાઘમસિંહ. હવે તેમની પાસેથી જાણીશું કે તેમના ગામમાં કઈ કઈ સુવિધાઓ છે અને કેવી કેવી વ્યવસ્થા છે. મારું નામ વાઘમસિંહ હિતેશભાઈ હરિભાઈ છે. હું ધોરાજી તાલુકાના જમનાળ ગામનો સરપંચ છું. જમનાળ ગામમાં વિકાસની વાત કરીએ તો આપણે જમનાળ ગામમાં એન્ટર થતાં જ બગીચાનું નિર્માણ કરેલ છે. અને એનું 7 લાખના ખર્ચે આપણે 5 ઓટી બનાવેલ છે, જે ધોરાજી તાલુકામાં 30 ગામડાઓમાં અને ધોરાજી સિટીમાં આવો બગીચો ક્યાંય છે નહીં. અને ખાસ કે આજુબાજુના ગામડા અને ધોરાજી સિટીના બાળકો અહીંયા અવારનવાર મનોરંજન કરવા આવી રહ્યા છે. અને અત્યારે લગ્નની સિઝન છે તો અત્યારે લગ્નમાં ફોટોગ્રાફી માટે અમારા બગીચાનો ખાસો એવો ટ્રાફિક જોવા મળે છે. અને એની આગળ જોઈએ તો આપણે 23 લાખના ખર્ચે બગીચાની આગળ જ આરોગ્ય ખાતું બનાવવામાં આવેલ છે. અને આરોગ્ય ખાતાની આજુબાજુ જ આપણે 2 ટાવરનું નિર્માણ કરેલ છે, જેનો ભાડું આપણે વિકાસના કામોમાં ઉપયોગ કરીએ છીએ. એની જ આગળ જોઈએ તો આપણે 6.5 લાખના ખર્ચે આંગણવાડીનું નિર્માણ કરેલ છે નાના ભૂલકાઓ માટે. એની આગળ જોઈએ તો આપણે ગ્રામ લોકોને માહિતી પૂરી પાડવા માટે શેરીએ શેરીએ લાઉડસ્પીકર મૂકવામાં આવેલા છે. જે કાંઈ જાહેરાત કરવી હોય તે ગામ લોકોને માઇકથી આપણે કરવામાં આવીએ છે. આગળના તમારા શું પ્રયાસ છે? આગળના પ્રયાસોમાં આપણે ગામ લોકોનો જો સહકાર હશે આપણી પાસે તો ખેડૂતોને આપણે જે વાડીએ ચોમાસામાં જવાના રસ્તા જે ખરાબ થઈ ગયેલા છે એ રેડી કરવા છે. અને ખેતરમાં કઈ રીતે વધારે પેદાશ આવે એની ઉપર ખાસ આપણો ટાર્ગેટ એ છે. એની આગળ આપણે વિકાસના કામો જોઈએ તો 80-85% સીસી રોડનું કામ પૂરું કરેલ છે, પેવર બ્લોકનું કામ પૂરું કરેલ છે. ગામમાં જ નહીં, અજા વિસ્તારમાં, ભરવાડપાડામાં અને ગામમાં સરખો જ વિકાસ કરેલ છે આપણે. એની આગળ આપણે જોઈએ તો આપણા ગ્રામ પંચાયતના કર્મચારીઓને માળીને, પાણી પુરવઠાવાળા વિભાગને, હેલ્પરને અને વીસીને 5 લાખ રૂપિયાનું કવચ આપેલ છે, જે સરપંચ શ્રી તરફથી આપવામાં આવેલ છે, જે ધોરાજી તાલુકાના 30 ગામડાઓમાં કે ધોરાજી સિટીઓમાં કોઈને આપવામાં આવતું નથી. અને પાણીની સુવિધામાં આપણે જોઈએ આગળ તો પાણીમાં આપણે 45 મિનિટ શુદ્ધ પાણી એકાત્ર આપવામાં આવે છે. અને પીવા માટે આપણે 5 લિટર પાણી ફિલ્ટર પ્લાન્ટનું, આરો પ્લાન્ટનું 20 લિટર પાણી આપવામાં આવે છે. યુવા સરપંચ અને તેમની ટીમના કાર્યોથી ગામના લોકો પણ ખૂબ જ ખુશ છે. અમારા યુવા સરપંચ શ્રી હિતેશભાઈ હરિભાઈ વાઘમસિંહ તથા એની જે પંચાયતની યુવા ટીમ છે એને અમારા ગામનો સારો એવો વિકાસ કરેલ છે, જેમાં અદ્યતન બગીચો, ગામના સીસી રોડ, પેવર બ્લોક, ટાવર, આરોગ્ય ખાતું, આરોગ્યને મોટું ભવન ઊભું કરેલું છે, એવા સારા એવા ગામના વિકાસના કામ કરેલ છે, જેમાં 80% રોડના કામ એવા કરેલા છે જેમાં 55% સીસી રોડ અને 25% પેવર બ્લોકનું કામ પૂર્ણ કરેલ છે. અમારા ગામમાં એક આરો પ્લાન છે. આરો પ્લાનમાં ગામમાં દરેક ઘરને ફક્ત 5 રૂપિયામાં 20 લિટર પાણીનું વિતરણ કરવામાં આવે છે. અને એવા નોર્મલ ચાર્જથી ગામ આખાને આરો પાણીનો લાભ મળે છે. અને અમારી આ હિતેશભાઈની ટીમ આવ્યા પછી અમારા જમનાવડ ગામનો એવો સારો એવો વિકાસ થયો છે. અમારા ગામની વસ્તી 2493 છે. અમારા ગામમાં યુવા સરપંચ હિતેશભાઈ હરિભાઈ વાઘમસિંહ છેલ્લા 5 વર્ષમાં ગામને આધુનિક બનાવી નાખ્યું છે. અત્યારે અમારા ગામમાં હિતેશભાઈ હરિભાઈ વાઘમસિંહ અને યુવા ટીમે અદ્યતન બગીચો, આંગણવાડી, પેવર બ્લોક રોડ, સીસી રોડ અને સ્ટ્રીટ લાઇટ અને નાની મોટી જાહેરાત માટે લાઉડસ્પીકરની સુવિધા ઉપલબ્ધ છે અમારા ગામમાં. અને અમારા ગામમાં એકાત્ર 45 મિનિટ વપરાશનું પાણી આવે છે. અને પીવા માટે નહિવત મૂલ્યમાં 5 રૂપિયામાં 20 લિટર પાણી ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો.
જમના વર્ડના યુવા સરપંચે આ વાત ખૂબ જ સારી રીતે સાર્થક ઠેરવી છે. દોસ્તો, જો દરેક ગામના સરપંચ આવું કાર્ય કરે તો ગુજરાતનું દરેક ગામ બની જાય નંદનવન અને દરેક ગામ બને આદર્શ ગામ. મને લાગે છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.